માંડવી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા અરેઠ ગામે આવેલા સ્ટોન કોરીને તાત્કાલિક બંધ કરાવવા માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું. માંડવી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા અરેઠ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સ્ટોન કોરી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે આજરોજ તારીખ 7/2/2024 રોજ સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ વસંતભાઈ ચૌધરીની આગેવાનીમાં માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું છે કે સતત સ્ટોન કોરીમાં બ્લાસ્ટના કારણે ભય અને કંપન સ્થિતિનું નિર્માણ થાય છે. યુદ્ધ ક્ષેત્ર જેવા વાતાવરણની અસર માનવ જીવન પર થઈ રહી છે. ગ્રામ પંચાયતના રહીશોનું જીવન જોખમે બન્યું છે. પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે, જેના કારણે પાણીની સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થઈ છે. પશુપાલન સાથે સંકળાયેલા ગ્રામ્ય જીવન પર ઘાતક અસરો થઈ છે, ત્યારે તંત્રની ચૂપકીદીને ગંભીર બાબત છે. ગ્રામ પંચાયત દ્વારા ક્યારેય પણ આ સ્ટોન કોરીને પરવાનગી આપી નથી. માંડવી તાલુકા સરપંચ સંગઠન એસોસિએશન માંડવી તાલુકાના આ વિસ્તારના ગ્રામજનોની માંગણીને સમર્થન આપે છે. સત્ય બાબતે ન્યાય મેળવવાના સંઘર્ષમાં સરપંચ સંગઠન એસોસિએશન માંડવી તાલુકો સર્વે ગ્રામજનો સાથે છે, સાથે રહેશે અને જે અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હું કમલેશકુમાર વસંતભાઈ ચૌધરી, ગામ મોઈઠા. હું માંડવી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે આજે અમારા વિસ્તારમાં અમારા સંગઠનની મિટિંગ 31 જાન્યુઆરીએ થઈ હતી. 31 તારીખ સરપંચ એસોસિએશનની મિટિંગમાં અમારા સાથી સરપંચ અરેઠ ગામના બેન શ્રી હિનાબેને એમની રજૂઆતો સરપંચ એસોસિએશનની મિટિંગમાં કરી. એમણે એમની રજૂઆતમાં ઘણું બધું કહ્યું અને હાલની પરિસ્થિતિ જે અરેઠ ગામની છે એ યુદ્ધ ક્ષેત્રના મેદાન જેવી છે. ગમે ત્યારે ધરાકાઓ થાય અને એ બાબતે વિશેષ તો એ બાબતે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી.